सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजनमच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय सर्वे वाला भक्तों ने हेत थी जय स्वामीनारायण वाला भक्तों गरडा अंत्य प्रकरण 35મું वचनामृत चाली रह्यु छे भगवान श्री हरि अंत्यना वचनामृतोनी अंदर आपड़ा जीवो में रहेली कसर आपड़ा आत्मा में रहेली कसर पुरुषोत्तम ने मड़वानी अंदर काई रहेली आपड़ी दूरी ए दूरी ने दूर करवा माटेनो कार्य जाने महाराज करी रिया छे। सुख मुनि आ वचनामृतनी अंदर आगळ प्रश्न पूछी गया छे कि महाराज भगवानना भक्तनो भगवानना जे भक्तने तमारो दृढ़ आश्रय होय कि जे आश्रय छे ए आश्रय क्यारे डगे ज नहीं एनू देहनू आचरण एनो अभिप्राय केवो होय महाराजे जेनी अंदर कीधुं के जे क्यारेय पण मूंझाय नहीं स्वामी के महाराज मूंझवन तो थाय छताय पण कारण के वढे त्यारे मूंझाय तो खरो महाराज के मूंझवन चोक्कस थाय पण जे पोतानो ज अवगुण ले साधुनो अवगुण क्यारेय न ले त्यारे सुखमुनिए पाछो आशंका करी महाराज कदाच कोईनी प्रकृतिने क्यारेय साधुए मरोड़ी ज न होय ભગવાને મરોડી ન હોય તો મહારાજ કે જ્યારે મરોડશે ત્યારે નહીં ટકે જો એને નથી મરોડી તો એવો ને એવો પાર પડે ત્યાં સુધી આપણે જોયું હવે આગળ આપણે વચનામૃત વાંચીએ છીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે તેનું શું કારણ છે તે સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે કેમ જે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે મહારાજે સ્વયં આ વાતને ઉપાડી છે મહારાજ કહે છે સાધુના દ્રોહનું શાસ્ત્રમાં બહુ મોટું પાપ કીધું છે બહુ મોટું પાપ કીધું છે સાધુ કહેતા ભગવાનનો એકાંતિક ભક્ત સાધુ કહેતા ભગવાનને જે વાલા છે એવા ભગવાનના વાલા ભક્તો એ પછી ભગવા કપડામાં હોય ધોળા કપડામાં હોય
કાળા કપડામાં હોય પણ જેનું હૃદય ભગવાને યુક્ત છે, જેના હૃદયમાં પુરુષોત્તમનો અખંડ નિવાસ છે, એવા ભગવાનના સાધુ ભગવાનના સંત, એનો જે દ્રોહ છે એના જેવું પાપ આ પૃથ્વી પર કોઈ નથી. ભગવાનના સાધુનો દ્રોહ એટલે માની લો કે કલ્યાણના માર્ગની અંદર એને પોતાના મૂળિયા ઉખેડી નાખ્યા. કલ્યાણના માર્ગની અંદર ચાલવાની પોતાની શક્તિને નાબૂદ કરવા માટેનું જો કોઈ દારૂ ગોળો હોય, દારૂ ખાનું હોય, તો સાધુનો દ્રોહ છે. જેને પણ આ સત્સંગની અંદર રહ્યા છતાંય, જેને સત્સંગમાં માળા અને ભજન કર્યા છતાંય, જેને વ્રત અને તપ કર્યા પછી પણ જેને નરકમાં જવાની એડવાન્સ તૈયારી કરવી હોય, એને આ સત્સંગમાં સાધુનો દ્રોહ આદરવો ઉપાય છે. નરકમાં જવા માટેનો ઉપાય છે, જમપુરીમાં જવા માટેનો ઉપાય છે, માળા કરવા છતાંય, તિલક ચાંદલો કરવા છતાંય, ભગવા પહેરવા છતાંય, હરિભગત હોવા છતાંય ને ત્યાગી હોવા છતાંય દ્રોહના રવાડે જે ચડ્યો, માની લો વ્રત તપ અને ભજનથી યુક્ત હશે તો પણ ભગવાનના ધામને આ જન્મે નહીં, કરોડ જન્મે પણ નહીં પામે. શ્રીજી મહારાજને કે ભગવાનના કોઈ પણ અવતારો હોય એને પોતાના ભક્તનો કોઈ દ્રોહ કરે નથી ગમતું. મહારાજ કહે છે, ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા. સર્વે અપરાધ ભગવાન માફ કરે, પણ પોતાના ભક્તનો જે અપરાધ કરે એને શ્રીજી મહારાજ માફ નથી કરતા, ક્યારેય માફ નથી કરતા. શ્રીમદ ભાગવતને વિશે સુખદેવજી પરીક્ષિત જીતને કહે છે, આયુ શ્રિયમ યશો ધર્મ લોકાનાશીસ એવચ હંતી શ્રેયાંસી સર્વાની પુંસો મહદ અતિક્રમ. મહાપુરુષોના અપરાધ, પુરુષના આયુષ્ય, લક્ષ્મી, યશ, ધર્મ, સ્વર્ગાદિક લોક અને સર્વ કામનાઓ અને સર્વ કલ્યાણોનો નાશ કરે છે. મહાપુરુષનો દ્રોહ આટલી વસ્તુનો નાશ કરે છે, આયુષ્યનો નાશ કરે છે, લક્ષ્મીનો નાશ કરે છે, યશનો નાશ કરે છે, ધર્મનો નાશ કરે છે, બધી ઈચ્છાઓનો નાશ કરે છે, સર્વ કલ્યાણનો પણ નાશ કરે છે. કલ્યાણને અર્થે જેટલું છે એ બધાયનો નાશ કરે છે, આયુષ્યનો નાશ કરે છે. આ શ્રીમદ ભાગવત કહે છે, મહારાજ કહે છે, સાધુના દ્રોહનું શાસ્ત્રમાં બહુ મોટું પાપ કહ્યું છે, માટે વાલા ભક્તો આપણે મુમુક્ષુઓ છીએ. આપણા જીવનમાં આપણે એટલી દ્રઢતા તો રાખીએ જ કે કોઈને આદર ન આપી શકીએ તો કાંઈ નહીં, કોઈને વંદન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણને ન ફાવે તો બે હાથ જોડીને એવા ભગવાનના કોઈ સાધુ જેની ક્રિયા ન ઓળખાતી હોય તો લાખો ગાંવ દૂર રહીએ, વાંધો નથી. પણ દ્રોહમાં તો ક્યારેય નહીં. લોયાધામ પરિવારનો એ જ ભક્ત હોઈ શકે, લોયાધામ પરિવારનો પૂજ્યપાદ ગુરુજીનો કૃપાપાત્ર એ જ મુમુક્ષુ હોઈ શકે જે ક્યારેય કોઈના દ્રોહમાં ન પડે. કોઈનો દ્રોહ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. દ્રોહ એ જ છે કે બીજાને જાણ્યા વિના એના જજમેન્ટો આપવા, કોઈના કલ્યાણના જજમેન્ટો આપણે આપી દેવા, એ શ્રીજી મહારાજનો દ્રોહ છે. ઘણાય અનહમજુ આ સત્સંગની અંદર ફરવાનું થાય ત્યારે ઘણાય અનહમજુઓ ભેગા થાય અને ત્યારે એક બાજુ પર રોવું પણ આવે, એક બાજુ પર દાંત પણ આવે. એ બીજાના કલ્યાણ થશે કે નહીં થાય એના જજમેન્ટ એ બેઠો બેઠો દેતો હોય ત્યારે થાય કે આ દ્રોહ કરે છે. કોનું કલ્યાણ થશે, કોનું નહીં થાય, કોને લેવા આવશે, કોને નહીં આવે, કોણ સાચો છે, કોણ ખોટો છે, એ પુરુષોત્તમ નારાયણને જોવાનું છે, એ શ્રીજી મહારાજને જોવાનું છે. એ અધિકાર મહારાજનો છે, એની અંદર મહારાજ જ હસ્તક્ષેપ કરી શકે. મારે ને તમારે એ રાફડામાં હાથ નાખવાની જરૂર નથી. મારે ને તમારે એટલું જ જોવાનું છે કે મારું અને તમારું કલ્યાણ કરી શકે એવા મહાપુરુષ મને તમને મળ્યા છે,
મારું તમારું કલ્યાણ કરે એવા સંતો ભક્તો આપણને મળ્યા છે, એવો સમુદાય એવો પરિવાર આપણને મળ્યો છે. બસ આજુબાજુમાં ક્યાંય ના જોશો, આપણને મળેલા મહારાજ, આપણને મળેલા મહાપુરુષ, આપણને મળેલા સાધુ, આપણને મળેલા હરિભક્તો, આ સમુદાયની અંદર બેઠા થકા ધામનું સુખ અહીં દેહ છતે ભોગવો અને દેહ મૂક્યા પછી પણ ભોગવો, પડશો જ નહીં, ક્યારેય નહીં. શ્રીજી મહારાજ ના પાડે છે. સાધુના દ્રોહનું બહુ મોટું પાપ કહ્યું છે, બહુ મોટું પાપ કહ્યું છે. આયુષ્યને હરે છે. એકવાર મુક્તાનંદ સ્વામી સંત મંડળ લઈને સૌરાષ્ટ્રમાં આવેલા સાંગાવદર ગામની સીમમાં ચાલ્યા જતા હતા. સ્વામી સંતો તો ગામડે ગામડે ફરતા હોય, સંતો તો સીમાડાઓમાં ફરતા હોય. સંત માટે આ પૃથ્વી છે એ આખી વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એનું કુટુંબ છે. સંતને તો આ પૃથ્વી પરના એક એક જીવની ચિંતા હોય. સંત એ જ છે કે જે તમામ સૃષ્ટિના જીવાત્માઓના કલ્યાણની ચિંતા કરે. સંત છે સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. સાધુ છે એ જીવને ભગવાનમાં હેત કરાવે છે. ઘણાય મૂરખના ટોળાઓ છે કે જે સાધુના વિચરણને સમજી નથી શકતા. સાધુનું આ પૃથ્વી ઉપર ફરવું એ અનેક જીવાત્માઓના કલ્યાણને અર્થે છે એમ સમજી નથી શકતા એવા મૂર્ખાઓના ટોળાઓ છે. જેને સાધુ શા માટે સર્જાયા છે એ પણ જેને કિંમત નથી ને સમજાયા નથી એવા વ્યક્તિઓ જ ભગવાનના સાધુનો દ્રોહ કરે છે. કરોડો રૂપિયા ખર્ચતા આવા સાધુ ન મળે. ગુણાદિતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે આ તો ચિથરે વીટેલા રતન છે, જો ઓળખતા આવડે તો ચિથરે વીટેલા રતન છે. આજે વાલા ભક્તો, તમને જે ભગવાનના સાધુ મળ્યા છે, તમને જે ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા છે, જરા એકાંતમાં બેસીને વિચારો તો ખરા, કરોડો રૂપિયા ખર્ચતા મળે? મળે. કરોડો રૂપિયા ખર્ચતા એક અહીંથી તમને રાત ને દિવસ, એક દિવસ તમને ગાડીઓની અંદર રહી અને કથા વાર્તાનું પોષણ આપ્યું છે એવા પૂજ્ય સંત વલ્લભ સ્વામી લો, મળે? કરોડો રૂપિયા ખર્ચતા મળે? જેને ગાડીની અંદર પાછળ બેઠા બેઠા ટ્રાવેલિંગની અંદર વચનામૃતની કથાઓ સંભળાવી છે. પૂજ્ય સુરત વલ્લભ સ્વામી જેવા સાધુ મળે કે જેને રાત ને દિવસ કેટલી ઉપાધિઓની વચ્ચે ને કેટલી પ્રવૃત્તિની વચ્ચે તમને કથા વાર્તાનું પોષણ અખંડ આપ્યું છે, ક્યાંથી મળે એવા સાધુ? આજે અહીંયા આગળ પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી કથા વાર્તા કરે છે, છોકરાઓ પાછળ આટલી મહેનત કરે છે, અહીંથી પૂજ્ય નીલકંઠ વલ્લભ સ્વામી કથા કરે છે, આવા સાધુ આજે અંગ્રેજીની અંદર કથા કરે એવા પૂજ્ય ઋષિ વલ્લભ સ્વામી, પૂજ્ય અજીત ભગત, આવા સાધુ રાતને દિવસ મુખ સેવા કરે એવા રણછોડ ભગત જેવા ભગતજી, કરોડો રૂપિયા ખર્ચતાય જે ન મળે એ આપણને મળ્યું છે. આપણને જે મળ્યું છે એનો સંતોષ સંપૂર્ણ અનુભવ, સંપૂર્ણ સંતોષ અનુભવ, સંપૂર્ણ. આપણને જે મળ્યું છે એનાથી એવા પૂર્ણ થઈ જઈએ, પૂર્ણ થઈ જઈએ કે જગતની અંદર આપણને એવું લાગે નહીં કે મારે કંઈ બાકી છે. ગુરુજી જેવા મોટા પુરુષ, આમ તમે ફોન કરો ને તમારો ફોન જાતે ઉપાડે, તમને જે સ્વામિનારાયણ કરે, દસ દસ પંદર પંદર મિનિટ ઘણી વખત સમય પ્રમાણે કથાઓ કરે, શું બાકી છે? આપણે શું બાકી છે? જેને ભગવાનનો સંબંધ એને એનો આપણે સંબંધ, કેફમાં જીવો ને મસ્તીમાં જીવો, પણ હા, આપણે કોઈનો દ્રોહ નથી કરવો, કોઈનો નથી કરવો. આપણા સમુદાય, જે સમુદાયમાં આપણે રહ્યા છીએ, સંતો ભક્તો વચ્ચે પણ આપણાથી કોઈનો દ્રોહ ન થાય
એટલું જ નહીં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સત્સંગમાં જે જે હોય કોઈનો દ્રોહ કરવાનો આપણને અધિકાર નથી. આપણને નથી ફાવે એવું, આપણે જે પક્ષમાં નથી ભળી શકીએ એમ, બે હાથ ત્રીજું માથું, જે સ્વામિનારાયણ મને મહારાજે જે સુજાડ્યું એમાં હું છું, પૂરતો છું, પૂર્ણ છું. યાદ રાખો, પોતાને જે મળ્યું છે એના કેફમાં અને એના પાવરમાં ચોક્કસ રહેવું જોઈએ. એના કેફમાં અને પાવરમાં કોઈના દ્રોહ ન કરવા જોઈએ. કોઈ ખોટા છે એવું નથી કહેવું, કોઈ ખરાબ છે એવું નથી કહેવું, પણ મહારાજ અને મોટા જે પોતાને મળ્યા છે એનાથી પૂર્ણ રહેવું. હા, પૂર્ણ રહેવું, બીજી કંઈ જરૂર જ ના પડે. સંતો ગામડે ગામડે ફરતા અને એક જ રટના લગાવતા, સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી. મુક્તાનંદ સ્વામી સાંગાવદર ગામની સીમમાં નીકળ્યા. એક વાડીએ સ્વામી કૂવાને કાંઠે હાથ પગ ધોવા બેઠા. વાડીનો માલિક આવ્યો અને વાડીના માલિકે જોયું સ્વામિનારાયણના સાધુ વાડીએ હાથ પગ ધોવા બેઠા છે. બસ આટલું એને જોયું અને સ્વામીને ધક્કો મારીને ગાળો દેવા લાગ્યો કે મારી વાડીમાં તું આવ્યો જ શા માટે? તને જોઈને મારા બળદ છે ને એ ભડક્યા છે. બળદ કંઈ ભડક્યા નહોતા, પણ દ્રોહવાળો વ્યક્તિ હોય ને, દ્રોહ કરવાવાળાને એક એવો આ રોગ છે, દ્રોહ એવો રોગ છે વાલા ભક્તો, કે વગર લેવા દેવાય સામેવાળાનું નિકંદન કાઢવા માટેના પ્રયત્નો કરે એનું નામ દ્રોહ છે. આવા દ્રોહી પુરુષો પૃથ્વીના ભારરૂપ પુરુષો, એના અનુભવ કદાચ તમને ન હોય. તમારે એવા આશ્રમમાં રહેવાનું છે જ્યાં તમને એવા અનુભવો ન થાય, પણ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જો તો ત્યાં આગળ તમને લાખોના ઇતિહાસો મળે કેવા મહાપુરુષોના દ્રોહ અનેક વખત કરવાવાળાએ કર્યા છે, આજે પણ કરે છે, ભવિષ્યમાં પણ કરશે. પણ એવા મહાપુરુષ સદાયને માટે એવા જીવનું હિત ઇચ્છતા હોય. મુક્તાનંદ સ્વામીને આને ધક્કો મારીને કાઢી મૂક્યા છે. સ્વામી એનું શું બગાડ્યું હતું? સ્વામી એનું શું લઈ લીધું હતું? સ્વામીના દર્શનથી એનું શું ખરાબ થઈ ગયું? સ્વામી ક્યાં એના ખેતરની અંદર ધાડ પાડીને કાંઈ અનાજ ખાઈ ગયા હતા, કંઈ લઈ લીધું હતું? ક્યાં એના વૃક્ષ ઉપરથી કંઈ ફ્રૂટ ઉતારી લીધા હતા? સ્વામી તો બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા ત્યાંથી નીકળી ગયા. કાંઈ બોલ્યા નહીં, કશું જ બોલ્યા નહીં, કાંઈ બોલ્યા નહીં. યાદ રાખો, ભગવાનના મહાપુરુષો કંઈ બોલતા નથી. એ કોઈ જીવનું ખરાબ થાય એવું ઈચ્છતા પણ નથી. પણ તુલસીદાસજીએ કીધું છે ને, સંત સંતાપસે જાત હે ધર્મ રાજ અરુ વંશ, તુલસી ત્રણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંશ. યાદ રાખો, સાધુના સંતાપથી ધર્મ જાય છે, રાજ જાય છે અને વંશ પણ જાય છે. સાધુનો દ્રોહ કર્યો, સાધુને સંતાપ આપ્યો એટલે એનું કુળ જવાનું, આજે નહીં કાલ જવાનું, એનો વંશ જવાનો, એનું રાજ જવાનું. રાવણ કૌરવ ને કંસ આ ત્રણને જોઈ લો, એ ત્રણ એને નાશ પામી ગયાની પાછળનું જો કારણ હોય તો સાધુનો દ્રોહ. ભગવાનનો ભક્ત ભજન કરે એના બળના કેફમાં ક્યારેય દ્રોહમાં ન ચડે. આ સત્સંગમાં એવા ઘણા છે. બહુ સેવા કરતા હોય, મંદિરોની સેવા કરતા હોય, મંદિરોના વહીવટ કરતા હોય, અરે ત્યાગી થઈ ગયા હોય, ગૃહસ્થ આશ્રમમાં મોટા દાન કરતા હોય, અને ત્યાગી થઈને કંઈક 5-50 હો 200-500 એનું કંઈક માનતા હોય, એને કરીને ભગવાનના ભગવદીય સંત અને ભક્તના દ્રોહમાં પડે છે, ના પાડે છે. શાસ્ત્રો ચોખ્ખી ના પાડે છે. વાયુ પુરાણની અંદર એવું લખ્યું છે કે હજારો બ્રહ્મ હત્યાનું પાપ સમી જાય
પરંતુ વિષ્ણુ ભક્તની નિંદાનું પાપ કોટી કલ્પે પણ નાશ પામતું નથી. વિચારો તો ખરા, આ કામ કેમ કરાય? હજારો બ્રહ્મહત્યાનું પાપ સમી જાય પણ ભગવાનના ભક્તની નિંદાનું પાપ, ભગવાનના ભક્તના દ્રોહનું પાપ કોટી કલ્પે પણ નાશ નથી પામતું. કોટી કલ્પે પણ જે દ્રોહ માટે શ્રીજી મહારાજ જેનાથી બીવે છે, એનાથી જે ના બીતો હોય એ તો અસુર જ હોય. શ્રીજી મહારાજ પણ એમ કહે છે, અમે આજે એક દંડવટ અધિક કર્યો. સુકમુનિએ પૂછ્યું, મહારાજ તમે આજે એક દંડવટ અધિક શા માટે કર્યો, અધિક દંડવટ શાના માટે કર્યો? ત્યારે શ્રીજી મહારાજ કે, જાને અજાને ભગવાનના ભક્તનો જો દ્રોહ થઈ ગયો હોય, ગરડા મધ્યના 40માં મહારાજ કહે છે, કદાચ આ દેહે કરીને મને કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો એ દ્રોહની નિવૃત્તિ માટે ભગવાન પાસે એક દંડવટ અધિક કરીને માફી માગીએ છીએ. દ્રોહથી તો ભગવાન પોતે બીવે છે, અને એનાથી જે ના બીતો હોય એને ભગવાનની જ બીક નથી. અને એવો જે છે કે જે ભગવાનથી બીતો નથી એનું કેદી કલ્યાણ થાય, ભલે ને ભગવાનની પૂજા કરતો હોય, ભલે ને કરતો હોય. વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું છે, સ્વધર્મસ્થાપિ સતામ દ્રોહી નો યતુ માનવા સદગતિમ નૈવ તેયાંતિ ક્વાપી કેનાપિ કર્મના. સ્વધર્મમાં રહેનારા પણ જે મનુષ્યો સાધુજનોનો દ્રોહ કરવાના સ્વભાવવાળા છે, સ્વધર્મમાં તો રહે છે, 5 વર્તમાન પણ પાડે છે, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવું નહીં પાક્કા પાડતો હોય, 5 ટાઈમની માનસી પણ કરતો હોય, આવા પણ નમૂનાઓ છે, આવા પણ નમૂનાઓ છે. 5 વર્તમાન ત્યાગીના પાડતા હોય, બધું જ થતું હોય. રઘુનાથદાસમાં શું નહોતું, શું નહોતું? અલૈયા ખાચરમાં સાની ખોટ હતી, શું ખોટ હતી અલૈયા ખાચરમાં? સ્વધર્મમાં રહેનારા પણ જે મનુષ્યો સાધુજનોનો દ્રોહ કરવાના સ્વભાવવાળા છે. આ સ્વભાવ છે, દ્રોહ કરવાનો એનો સ્વભાવ હોય. આંખોએ દીઠા છે, નિષ્કુળન સ્વામી કે દ્રગે દીઠા છે, દ્રગે દીઠા છે, દ્રગે દીઠા છે કે જેને ભગવાન અને ભગવાનના મંદિરો માટે, ભગવાનના સત્સંગ માટે કેટલું બધી લક્ષ્મી ન્યોછાવર કરતા હોય, રાતને દિવસ ઝાડું મારતા હોય પણ ભગવાનના મોટા મોટા પુરુષોનો દ્રોહ કરતા હોય, આવા પણ હજારો જોયા છે. અને એવો એવો આંધળો બનેલો વ્યક્તિ જેને ભગવાનની સેવા, ભગવાનની સેવાના ઓથે દ્રોહ કરે, ભગવાનના મંદિરની સેવાના પડદા પાછળ મોટા પુરુષોનો દ્રોહ કરે, ભગવાનને, ભગવાનનો પૂજારી હોય એટલે ભગવાનની બાજુમાં છું એવા પડદાની પાછળ જે દ્રોહ કરે, શાસ્ત્રનો ઉપદેશક હોય એટલે શાસ્ત્રના ઉપદેશને પડદો બનાવીને એની પાછળ રહીને દ્રોહ કરે, વેરી ડેન્જરસ, મૃત્યુ કરતા પણ ભયાનક છે. દ્રોહ, દ્રોહ એ એસિડના કૂવામાં કોઈને નાખી દેવામાં આવે, એક એસિડનું ટીપું ચામડી બાળી દે છે, એસિડના કૂવામાં કોઈને નાખી દેવામાં આવે અને એની જે દશા થાય એનાથી અબજો ઘણી ખરાબ દશા દ્રોહ કરવાવાળાની થાય છે. એસિડના કૂવા કરતાં પણ વધારે જે દાહક છે એવો છે દ્રોહ. માટે ભગવાનનો ભક્ત બહુ સાવધાન રહે, બહુ સાવધાન રહે. થોડી થોડી વાતમાં કોઈના જજમેન્ટો ના આપશો, થોડી થોડી વાતની અંદર કોઈની નિંદાને કૂથની શરૂ ન કરશો, થોડી વાતમાં, થોડી વાતની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યેના નેગેટિવ વિચારો ન કરવા માંડશો. ક્યારેક કોઈક વર્તનની અંદર કોઈને કંઈક થોડો ફેર પડે એટલે એના પ્રત્યેના કુભાવો પેદા ન કરશો. આપણે હાવ તુચ્છ ને માયિક બુદ્ધિના જીવો છે, હાવ અલ્પ બુદ્ધિના જીવો છે. કોની આ સત્સંગમાં કેટલી સ્થિતિ એ મને તમને શું ખબર હોય, શું ખબર હોય? આપણી જોડે ખાતો હોય ને આપણી જોડે પીતો હોય ને આપણી જોડે હૂતો હોય એટલે શું આપણા જેવો જ હોય? આપણને કદાચ ક્યારેક આપણું ધાર્યું એને ન થવા દીધું એટલે શું આપણો વિરોધી જ હોય? કેવી રીતે માની લેવાય કે આપણો વિરોધી જ હોય? આપણું કદાચ ક્યારેક કોઈ ભૂલ છે એ ભૂલને એને કીધી એટલે શું એ આપણો હિતેચ્છુ ન જ હોય, આપણો વિરોધી જ હોય? કેમ આપણો હિતેચ્છુ ના હોય? માટે થોડી થોડી વાતમાં
જ્ઞાનીના વાતમાં ક્યારેય કોઈ ભગવાનના સંતોના ભક્તોના અભાવમાં ના જશો. અભાવ અવગુણમાં લઈ જાય અને અવગુણ દ્રોહમાં લઈ જાય. કોઈ ભગવાનના સાધુનો દ્રોહ થાય, શ્રીજી મહારાજ જ્યાં જજમેન્ટ આપતા હોય કે સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ, તમે વિચારો બ્રહ્મ હત્યા કરો તો એ પાપ એટલું નથી, અખંડ દારૂ પીવો તો દારૂ પીવાનું પાપ એટલું નથી, બ્રહ્મ બાળ હત્યા કરો તો બાળ હત્યા કરવાનું પણ પાપ એટલું નથી, વ્યભિચાર કરો તો એ પણ એનું પાપ એટલું નથી જેટલું સાધુના દ્રોહનું પાપ છે. આ પાપ શા માટે વોરીને લેવું? અને આ ધર્મ નિયમવાળા જ લે એટલે તો શાસ્ત્રમાં આવા શ્લોકો લખવા પડ્યા. વાસુદેવ મહાત્મ્યમાં શા માટે લખવું પડ્યું કે સ્વધર્મ સ્થાપી સતામ દ્રોહીનો યતુ માનવઃ સદગતિમ નૈવતે યાંતિ ક્વાપી કેનાપી કર્મના. સ્વધર્મમાં રહેનારા પણ જે મનુષ્યો સાધુજનોનો દ્રોહ કરવાના સ્વભાવવાળા છે, સ્વધર્મમાં રહેવાવાળા, તે યજ્ઞાદિથી પણ સદગતિ નથી પામતા. યજ્ઞો કરવા છતાં પણ સદગતિ નથી પામતા, માટે સત્પુરુષનો દ્રોહ ન કરવો. 20મા અધ્યાયનો 44મો શ્લોક, વાસુદેવ મહાત્મ્ય બોલો. સદ્ધર્મમાં રહેવાવાળા, ધર્મને પાળવાવાળા મનુષ્યો, એની પણ ગતિ જો બગડી જાય તો આવો આ પટેલ જેવો હોય ને મુક્તાનંદ સ્વામીને કાઢી મૂક્યા, એની શું દશા થાય? એને જ્યારે સ્વામીને કાઢી મૂક્યા, સ્વામી તો કાંઈ બોલ્યા વિના જતા રહ્યા, પણ એ મહારાજે વચનાવૃતમાં કીધું સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય. અને ભગવાનનો એક નિયમ છે કે પોતાનો દ્રોહ કરે તો ભગવાન એને માફ કરે છે, પણ પોતાના ભક્તનો દ્રોહ કરે ને ભગવાન ક્યારેય માફ નથી કરતા, કારણ કે ભગવાનને બહુ વાલા છે, બહુ વાલા છે. રામ અને લક્ષ્મણનો સંવાદ અયોધ્યા કાંડની અંદર કીધો છે. લક્ષ્મણજી જ્યારે ભરતજી વિશે થોડુંક કંઈ કહે છે અને ત્યારે રામચંદ્રજી કહે છે, નહીં તે નિષ્ઠુરમ વાચ્યો ભરતો ના પ્રિયમ વચ, અહમ યપિ પ્રિય મુક્ત સ્યા ભરત સ્યા પ્રિય કૃતે. તું ભરત માટે નિષ્ઠુર અને અપ્રિય વચન ન બોલ, જો તું ભરત માટે આવું અપ્રિય વચન બોલીશ તો સમજી લે કે તું મારા માટે જ આવું અપ્રિય વચન બોલી રહ્યો છે. આ રામચંદ્રજી કહે છે, તું ભરત માટે એક પણ ખરાબ વાક્ય ના બોલીશ, તું ભરત માટે બોલીશ લક્ષ્મણ સમજી લે, તું ભરત માટે નથી બોલતો, તારી તું જેનો પક્ષ લઈને બોલે છે તું એનો જ દ્રોહ કરે છે. કંઈક આપણાથી આવું તો નથી થતું ને, આવું તો નથી થતું ને કે ભગવાન અને મોટાના પક્ષ લઈ લઈને, ભગવાન અને મોટાના આધારો લઈ લઈને આપણે કોઈ ભગવાન અને મોટાના જ હૃદયસ્થ થયેલા સાધુ અને ભગવાનના ભક્તના દ્રોહમાં તો ક્યાંક નથી પડ્યા ને, ક્યાંક ખૂનામાં આપણાથી આવું નથી થઈ જતું ને? આપણે જે પરિવારની વચ્ચે રહીએ છીએ, આ લોયાધામ પરિવાર જ્યાં આપણે રાતને દિવસ ભેગા રહીએ છીએ, ભેગા થઈએ છીએ, એવાની અંદર જે મહારાજ અને મોટાના છે એના કોઈ દ્રોહના અંદર તો મારાથી નથી પડાતું ને? જે ભેગા થતા નથી એ સમુદાયના દ્રોહમાં પણ નથી પડવાનું, એનું પણ કોઈ પ્રકારનું ખરાબ ચિંતન નથી કરવાનું, એના પણ કોઈ પ્રકારના જજમેન્ટો નથી આપવાના, તો રાતને દિવસ જેની ભેગા રહીએ ને, જેની ભેગા રહીએ ને, એનો દ્રોહ થવાના ચાન્સીસ વધારે છે, એના વધારે છે. માટે સુધા સાવધાન રહેવું આપણે, સુધા સાવધાન. શ્રીજી મહારાજે જે વચનામૃતમાં કીધું છે ને, સુધા સાવધાન રહેજો, એ આપણા માટે કીધું છે. સુધા સાવધાન રહીએ, સ્વધર્મ પાળવાના ઓથે, ભક્તિ કરવાના ઓથે, ભગવાનમાં કાંઈ થોડું ઘણું હેત હોય એના ઓથે, મોટા પુરુષને કાંઈક થોડી નિષ્ઠા હોય એના ઓથે, મહારાજની સર્વોપરિતાની દ્રઢતા થઈ હોય એના ઓથે કોઈના દ્રોહમાં ના ચડીએ. હા, એટલું ચોક્કસ છે, મહારાજની સર્વોપરિતાનું જે ખંડન કરતો હોય, આપણી નજરની સામે કરતો હોય, એ પાજી પડાવની છાયામાં દબાવવું નહીં, એના મોઢા પર મોઢું, એના વેન ઉપર વેન લાવવું, એના વેનને કાપી નાખવું, એ દ્રોહ નથી. તમને જે સદગુરુ મળ્યા છે એનું કોઈ જેમ તેમ બોલતો હોય, જેમ તેમ બોલતો હોય, એના વિશે જેવી તેવી વાત કરતો હોય, તેના વેન ઉપર વેન લાવવું દ્રોહ નથી, દ્રોહ નથી, દ્રોહ નથી. અરે કેટલાય એક વાત સાંભળવા મળી, એક હરિભગતની ગાડીમાં સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાતોની કથા શરૂ થઈ.
એની પાસે સીડી હશે સ્વામીની વાતોની, અને સ્વામીની વાતોની કથા શરૂ થઈ અને એની ગાડીની અંદર એવો મહિમાવાળો ભગત, સ્વામીની વાતો સાંભળીને જેને સાધુનો મહિમા જાગેલો એવો ભગત. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, કોટી કલ્પે પણ આવા સાધુ મળવા દુર્લભ છે, આવો મહિમા સાંભળીને જેને પોતાની ગાડીની અંદર મહાપુરુષો જાણીને કોઈને બેસાડ્યા હતા અને એને એક ઘરેથી મૂકવા બીજે ઘરે જતા હતા, અને ગાડીમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે શરૂ થઈ ત્યારે ગાડીમાં બેઠેલો ભગવા કપડા ધારી, ભગવા કપડા દ્રાહી ધારી એના મગજની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો દ્રોહ પડ્યો હશે. અત્યારની બનેલી ઘટના કહું છું, આ કથા પણ એ ભગત સાંભળતા હશે જેણે આ ઘટના ઘટી. ઓલો એમ બોલ્યો કે આ ગુણાતીતાનંદને ક્યાં ચડાવ્યો, આ ગુણાતીતાનંદને ક્યાં ચડાવ્યો. વિચારો તો ખરા, જેની વિચારધારામાં હું કોના વિશે બોલું છું એ પણ ભાન નથી. કોણ ગુણાતીતાનંદ સ્વામી, કોણ ગોપાળાનંદ સ્વામી, કોણ મુક્તાનંદ સ્વામી, કોણ, જેને એ પણ ભાન નથી કે આ ક્યાં પરમહંસો છે. દ્રોહના રસ્તે ભગવું કપડું પહેર્યું એટલે દ્રોહના રસ્તે ચડવાનો અધિકાર નથી. તમે તિલક ચાંદલાઓ વચનામૃત વાંચો કે સ્વામીની વાતો વાંચો ને તમને પાંચ વચનામૃત મોઢે થઈ ગયા કે પાંચ કીર્તન મોઢે થઈ ગયા, તમે મંદિરની રાતને દિવસ સેવા કરો અને તમે રાતને દિવસ રસોડામાં સેવા કરો, રાતને દિવસ તમે મંદિરે આવો, તમને દ્રોહ કરવાનો અધિકાર નથી પ્રાપ્ત થતો. અને દ્રોહ કરવાનો અધિકાર જો લેવો છે ચોક્કસ આ સત્સંગ આપશે. જેને જોઈતો હશે એને આપશે, મને આપશે ને તમને આપશે. પણ આ વાક્યને યાદ રાખવા કે સ્વધર્મમાં રહેનારા મનુષ્ય પણ જો સાધુજનોનો દ્રોહ કરે છે તો સદગતિને નથી પામતા. માટે નક્કી કરીએ વાલા ભક્તો, આપણે નક્કી કરીએ આપણે કોઈના દ્રોહમાં નથી પડવું, કોઈના દ્રોહમાં નથી પડવું. પોતાને મળ્યું છે એની અંદર અપૂર્ણપણું ન માનશો અને બીજા પ્રત્યેની તુચ્છ બુદ્ધિ ના કરશો, તુચ્છ બુદ્ધિ ના કરશો. બે હોવું જરૂરી છે. ઘણા એવા હોય કે આવી વાતોને દ્રઢ કરે. એક ભગત છે, કોઈનો અવગુણ લેવો જ નહીં, અવગુણ લેવો જ નહીં, અવગુણ લેવો જ નહીં, અવગુણ લેવો જ નહીં. સૂત્ર મોઢે થઈ ગયું અને અવગુણ લેવો જ નહીં. તે ખોળ ને ગોળ બધું હરખું. ધર્મ નિયમવાળો સાધુ મળે તોય શું, અને ધર્મ નિયમ વિનાનો મળ્યો તોય શું, ધર્મ નિયમવાળો હરિભગત મળ્યો તોય શું, અને ભેળશેડીઓ મળ્યો તોય શું. લો, અવગુણ લેવો જ નહીં ભાઈ. અવગુણ લેવો નહીં એટલે એટલો વિવેક તો જોઈએ ને, સંગ કોનો કરવો. અવગુણ ના લેવો, આપણે જાણી લીધું કે આ વ્યક્તિ છે એ આવો છે તો એનો સંગ ના કરવો, ત્યાંથી દૂર રહો. એ અવગુણ લીધો ના કહેવાય, પણ એનો અવગુણ દેખાયો ત્યાંથી તમે લીધો એટલે કે એને વારે વારે વાગોળતા નથી, તમે લીધો નથી, તમે જાણી લીધો આનો સંગ કરવા જેવો નથી. પણ એને એવું સૂત્ર પકડાઈ ગયું છે કે અવગુણ લેવો જ નહીં, તે ખોળ ને ગોળ બધું હરખું. એમાંય ઉપાધિ છે, એમાંય ઉપાધિ છે. માટે પોતાને મળ્યું હોય એને સંપૂર્ણ જાણી, એનું ગૌરવ, એનો કેપ, એની નિષ્ઠા એ સંપૂર્ણ રાખવી, અને કોઈના દ્રોહમાં ના પડવું. આપણો ધંધો જ નથી, ખોટો ટાઈમ ના બગાડવો, એમાં કાંઈ આપણું સારું થવાનું નથી. ધર્મ પાડીને હું કરવા નરકમાં જવું, શા માટે જવું. આને મુક્તાનંદ સ્વામીને માર્યા, સ્વામી તો ત્યાંથી જતા રહ્યા. સ્વામીના હૃદયમાં ભગવાન દુખાયા, અને એ જ સમયે ત્યાં ચોર લોકો આવ્યા અને કંઈ પણ પૂછ્યા વિના ઓલાને મારી જ નાખ્યો. ચોર લોકો તો ચોરી કરવા આવ્યા હતા, પણ આને કાંઈ પણ પૂછ્યા વિના મારી જ નાખ્યો. આનું કારણ શું? આનું કારણ એક, મોટા પુરુષનો દ્રોહ કરે તો, દ્રોહ કરે તો. ભગવાનની પૂજામાં તત્પર ભક્તો પણ સાવધાન રહે. વાસુદેવ મહાત્મ્યના 20મા અધ્યાયનો 45મો શ્લોક પણ એમ જ કહે છે, મહાપૂજા રતા વિષ્ણોર ભક્તાપિ સતામ યદિ દ્રોહમ કુર્યુસ્તદા તેષુ ન પ્રસિદ્ધતિ સ ક્વચિત. ભગવાનની પૂજામાં તત્પર ભક્તો પણ જો સત્પુરુષોનો દ્રોહ કરે તો ભગવાન પ્રસન્ન થતા નથી. માટે ભક્તોએ ભક્તનો દ્રોહ ન કરવો, ન કરવો.
ભગવાનની પૂજામાં તત્પર હોય, રથ હોય, એકદમ મસ્ત હોય એવા ભગવાનના ભક્તે પણ ભગવાનના સાધુનો દ્રોહ એમાં ના પડવું. શ્રીજી મહારાજ ના પાડે છે, ના પાડે છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, શ્રી ઘનશ્યામ કહે, સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત એ હે. મારા અંતરનો મત કહું છું. ઘનશ્યામ કે છે, મહારાજ કે છે, મો સંગ પ્યાર ઉદાર સદામન, નામ ઉચ્ચાર અહો નિસ લઈ હે. જે મારી સાથે બહુ પ્યાર રાખે છે, બહુ પ્રેમ રાખે છે, મારું નામ બહુ જ પ્રેમથી લે છે, પ્રેમથી મારા નામનું ઉચ્ચારણ કરે છે, અહોનિશ રાત અને દિવસ કરે છે, છતાંય પણ સંત સચ્ચે જગમાંહી ફીરે, એવો હોય કે મારા અંતરનું રહસ્ય હું કહું છું એ સાંભળો. એમ મહારાજ કહે છે, મારી સાથે બહુ જ પ્રેમ હોય, મોસંગ પ્યાર ઉદાર સદામન, નામ ઉચ્ચાર અહોનિશ લઈ હે, મારી સાથે બહુ પ્રેમ હોય, મારું નામ રાતને દિવસ રટન કરતો હોય, સંત સચ્ચે જગમાંહી ફીરે. પણ જે સાધુ જગતની અંદર જે સાચા સાધુ છે ફરે છે, તિનકુ દુઃખ આયે નિરંતર દઈ હે, એને દુઃખ આપે છે, એનો દ્રોહ કરે છે. બ્રહ્મ મુનિ ભગવંત કહે સોય, બ્રહ્મ મુનિ એમ કહે છે, બ્રહ્માનંદ સ્વામીએ આ છંદ લખ્યો છે અને સ્વામી કહે છે કે ભગવંત કહે સોય, મોય ભજત પુની નરકમે જઈ હે. મને ભજવા છતાં પણ એ વ્યક્તિ નરકમાં જાય છે, નરકમાં જાય છે. પ્રેમ ભગવાનમાં હોવો એ જરૂરી છે, ભગવાનનું નામ ઉચ્ચારણ થવું એ જરૂરી છે, ભગવાનના કહેલી આજ્ઞાઓ પાળવી જરૂરી છે, પણ કોઈ ભક્તનો દ્રોહ નહીં થઈ જાય એની તકેદારી રાખવી એ ઓલા કરતાં કરોડો ગણું જરૂરી છે, જે આપણી અંદર હોતું જ નથી. હાલતા ચાલતા દ્રોહ કરી નાખીએ, હાલતા ચાલતા. હવે સમજ્યા, આવે એને જોયું, આવે એ ક્યાં એવો છે, આવો છે, ઓલું છે, ઓલું છે, કેવું જજમેન્ટ આપતા હોઈએ છીએ. એ બધો દ્રોહ છે વાલા ભક્તો, દ્રોહ છે. આપણને લાગે રમત છે, રમત નથી, દ્રોહ છે, દ્રોહ છે. આપણે આટલું બધું કરીએ છતાંય પણ હૃદયમાં અહો અહો નથી થતું, એનું કારણ શું? કારણ કે આપણે ખૂણામાં બેઠા મનથી પણ કોઈ ભગવાનના સંત કે ભક્તોનો દ્રોહ કરી દેતા હોઈએ છીએ. આપણને ખબર નથી હોતી. હરિચરિતનું સાગરમાં લખ્યું છે, સૂક્ષ્મ દ્રોહ બહુ થાય છે, સૂક્ષ્મ દ્રોહ બહુ થાય છે. ભગવાનના મોટા પુરુષોનો પણ સૂક્ષ્મ દ્રોહ થતો હોય, માટે ભગવાનનો ભક્ત દ્રોહથી બહુ બીવે. આગળ જ મેં કીધું કે ભગવાધારી હોવું, સત્સંગી હોવાથી દ્રોહ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ધોલેરાની અંદર ઉપદેશામૃતમાં આ વાત લખી છે, એટલે મારે કહેવાય. જો ઉપદેશામૃતમાં ન લખી હોય, ગુણાત્માનંદ સ્વામીએ ન કીધી હોય તો મારે ન કહેવાય. ધોલેરાની અંદર નિર્મળાનંદ સ્વામી કરીને એક સાધુ રહેતા હતા, બહુ નિર્મળ હૃદયના હતા, બહુ નિર્મળ હૃદયના, બહુ સારા સાધુ, અખંડ ભજન સ્મરણ કરતા હતા. ત્યાં આગળ એક બીજા પણ સાધુ રહેતા હતા, મારે નામ નથી દેવું, પણ એક સાધુ બીજા પણ રહેતા હતા. ઉપરથી સાધુતાનો વેશ હતો, પણ અંદરથી અસુર હતા, અંદરથી અસુર હતા, દ્રોહી વ્યક્તિ. હરિચરિતનું સાગરમાં એમ લખ્યું છે કે સત્સંગના તમામ ચિહ્નો ધારણ કરે, સત્સંગની અંદર બીજા જે કરતા હોય એનાથી બધું અધિક કરે, એ સેવા પણ વધારે કરશે, સેવા પણ વધારે કરશે, મંદિરે પણ વધારે આવશે, દાન પણ વધારે કરશે, શાસ્ત્રો પણ વધારે વાંચશે, શાસ્ત્રો ઉપર સારી રીતે બધું આખું આયોજન કરીને બધું વિવેચન પણ સારું કરી શકશે, બધું જ કરશે, એટલે કોઈને લાગશે કે આ તો ભગવાનનો બહુ પાકો ભક્ત છે, બહુ પાકો સંત છે. પણ એના હૃદયની અંદર ભગવાનના ભક્તો અને સંતો પ્રત્યેના દ્રોહ, દ્રોહ, દ્રોહ સિવાય કશું જ નથી હોતું. બહુ આવો દ્રોહ હોય છે, બહુ દ્રોહ હોય. થોડી અંતરદૃષ્ટિ કરીને વિચારો તો આપણા જીવનમાં આપણે કોઈ ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ ક્યારેય કર્યો છે? વિચારો, એકાંતમાં બેસીને ગોતો કે કોઈ પ્રત્યેના કુભાવો મારા હૃદયમાં કેટલી વાર પ્રગટ થયા છે, આજે કેટલી વાર પ્રગટ થાય છે, મને શું અધિકાર છે, મેં શું એને જાણ્યા છે, હું શું અંતર્યામી છું, એના આત્મામાં પ્રવેશવાની શક્તિ મને સર્વજ્ઞપણું શ્રીજી મહારાજે આપ્યું છે, એના આત્મામાં હું પ્રવેશ કરી શકું, એના ભાવને હું જાણી શકું એવી મારી તાકાત છે? વિચારો. અને છતાંય
અત્યારે 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 કરંટ આ જ સમયે બધાય જેટલા કથા સાંભળો છો તમે બધાય તમારા હૃદયમાં આંખ બંધ કરીને બે મિનિટ માટે વિચારો, મને સત્સંગ થયો ત્યારથી આ જ દિવસ સુધી આ સત્સંગમાં ભગવાનના કોઈ ભગવાનના સંતો કે કોઈ ભગવાનના ભક્તો એના કુભાવ મને થયા હોય એવી મારી ઘડીઓ થોડી ઘણી ગઈ છે, અને ગયા પછી એમ એની મને બળતરા થઈ હોય કે મને આવો ઘાટ ક્યાં થયો, આવું મને ક્યારેય બળતરા થઈ છે કે હજુ એ કુભાવો જે શરૂઆતના હતા એને હું વધારતો 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 જ વધારતો જ જાઉં છું, ટળી ગયું છે, ચાલુ છે કે થયું જ નથી? જો થયું જ નથી તો કરોડો કરોડો તમને વંદન છે, કરોડો કરોડો વંદન છે. હા, પણ એવા કુભાવ નથી થયા એમાં પાછા ખોડને ગોળ એક કરી દીધા હોય એની વાત નથી કરતો. વિવેક યુક્ત દ્રષ્ટિ પણ જોઈએ અને ભગવાનના કોઈ સંત ભક્ત પ્રત્યેનો અભાવ પણ ન જોઈએ. ધોલેરાની અંદર આ નિર્મળાનંદ સ્વામી બહુ સારા સાધુ, ત્યાં એકબીજા સાધુ રહેતા, અસુર જેવા હતા, અને એ સાધુ આ નિર્મળાનંદ સ્વામી ભલા ભોળા બહુ સીધા સાધુ વારે વારે એને હેરાન કરે, પજવે પજવે અને હેરાન કરે. કોઈ ગરીબ સ્વભાવનો હોય ને એને બહુ બહુ એને ડંખ્યા ના કરવું, ઘણાના સ્વભાવ એવા ગરીબ હોય, એવા ગરીબ સ્વભાવના હોય, હા 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 દાસ ભાવે રહેતા હોય, એને ટોર્ચરિંગ ના કર્યા કરવું, એની પાછળ ના પડવું, એને ગુલામ બનાવવા મહેનત ન કરવી. આ સત્સંગમાં એવું બહુ થાય, જે હરિભક્તો દાસ ભાવે, ઓહો તેને બે પાંચ એવા હોય ને અખ્તર ડાયા, તો જાને બસ આને હું અંડરમાં જ લઈ લો, અંડરમાં જ લઈ લો, ભાઈ રહેવા દે, અંડરમાં લેવાવાળો ક્યાંય નરકના અંડરમાં થઈ જઈશ. કોઈની ઉપર અધિકાર કરવો સારો નથી, અધિકાર છે ને એ જ દ્રોહ કરાવે છે. અધિકાર ન મેળવશો કોઈને અધિકારી બનાવો એમાં સુખ છે, અધિકારી થવામાં સુખ નથી, અધિકારી બનાવવામાં સુખ છે. કોકને અધિકારી બનાવો, અધિકારી થવા મહેનત ના કરશો, આગેવાન થવા મહેનત ના કરશો, આગેવાન કોઈને કરો, કોઈને આગેવાન કરો, આગેવાન થવા મહેનત કરશો તો હજારોના દ્રોહ કરશો, હજારોને પીલી નાખશો મોક્ષના માર્ગમાં. આગેવાન થવાના કોડ એ કેટલાયના દ્રોહ કરાવશે, કેટલાયના દ્રોહ કરાવશે. આગેવાન થવાના કોડ મૂકો, કોકને આગેવાન કરતા શીખો. જો ભગવાનને રાજી કરવા છે તો આજે નહીં કાલે વાલા ભક્તો મારે ને તમારે આ શીખવું જ પડશે, શીખવું જ પડશે. દ્રોહ કોણ કરાવે છે? આપણા પ્રત્યેની એક સારાપણાની માનીનતા અને બીજા પ્રત્યેની તુચ્છ બુદ્ધિ એ જ એનો દ્રોહ કરાવે છે. આપણે માનેલી હોય કે આ ક્રિયા આમ જ થવી જોઈએ ને એવી ક્રિયા નથી કરતો ત્યારે એનો દ્રોહ થાય છે. શા માટે? શા માટે? તમે સ્વતંત્ર છો તો બીજોય સ્વતંત્ર છે, તમે ભગવાનના ભક્ત છો તો એ ભગવાનનો ભક્ત છે, તમને અંતરેણ રૂપે મહારાજ જેમ કહે છે એમ એને કહેતા હશે, તમે સમજુ છો તો એ સમજુ છે. શા માટે કોઈના જજમેન્ટો આપવા માંડો છો? શા માટે? સવાર ઉઠીને જજમેન્ટ, બપોર ઉઠીને જજમેન્ટ, હાંજ પડે જજમેન્ટ. આપણી પાસે ભગવાન ભજવાનો, મહારાજને રાજી કરવાનો સુવર્ણ સમય છે, માટે કોઈ ભગવાનના ભક્તને બસ હરિ કે દાસ હી દાસ તિન કે દાસ હોઈ કર છલ કપટ કર નાના સ્વર્તના શુદ્ધ હોઈ કર વર્તના શુદ્ધ હોય કર. એવો દ્રોહ કરે ઓલો સાધુ, એવો દ્રોહ કરે, ઓલાને એવા હેરાન કરે ને પાછો નિંદા કરે ઉપરથી. આ પવિત્ર સાધુનો દ્રોહ કર્યો ને એટલે એને લેવા માટે યમદૂતો આવ્યા. પછી યમદૂતો આવ્યા અને દેખાયા કે યમદૂત લેવા આવ્યા છે, એમાં યમદૂતો જે વાતો કરતા એ પણ આને સાંભળી કે એક યમદૂત બીજા યમદૂતને કે આને આપણે ઉપાડવો છે, પણ આ નિર્મળાનંદ સ્વામીના ખાટલે બેઠો છો સ્વામી, બીમાર નિર્મળાનંદ સ્વામીની બાજુમાં બેઠેલો આ, એટલે કે નિર્મળાનંદ સ્વામીની બાજુમાં બેઠો છે એટલે હમણાં નહીં લેવાય, પણ હમણાં અહીંથી ઊભો થઈને દૂર જાય ને તો જમપુરીમાં લઈ જઈએ. શ્રીજી મહારાજના દીક્ષિત સાધુને
જમદૂત લેવા માટે આવે છે એમ શાસ્ત્ર લખે છે. તમે કહો અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ને બદલે એમ સર્વે જનને જણાવવું, તો બિરુદ ગયું ક્યાં? આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય છે તો માનવનું થાય એમાં હું કહેવું, પણ એટલું યાદ રાખવું કે બળદને બકરાના કલ્યાણ એટલે થયા છે કે બળદને બકરા કોઈના દ્રોહ કરવા નથી ગયા, એ સાધુના ઉપયોગમાં આવ્યા છે એટલે કલ્યાણ થયા છે. દ્રોહવાળો છે એને પુરુષોત્તમ નારાયણ ક્યારેય લેવા નહીં આવે, ગમે એવી કંઠીઓ બાંધી હશે, ગમે એટલે આખી જિંદગી તપને વ્રત કરીને ઊંધો પડી ગયો હશે, આખી જિંદગી ભજનના રાફડાઓ ખડકી દીધા હશે, પણ દ્રોહમાં ચડ્યો ને જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજની વાટ એને જોવાની જ નથી. આ એક જ દ્રષ્ટાંત કાફી છે એના માટે, એક જ છે. માટે પોતે ચેતતા રહેવું, અને કોઈ આ રસ્તે ચાલતો હોય ને આપણો મુસાફર તો તરત એનું કાંડું જાલીને ચેતવવા, ભાઈ રહેવા દે, આપણે ક્યાં સંચાલન કરવા આવ્યા છે? આ સત્સંગનું સંચાલન આપણે કરવાનું છે, આ સંપ્રદાયનું સંચાલન આપણે કરવાનું છે. બેઠા છે, ઘણા બેઠા છે, આખા સંપ્રદાયની ચિંતા જેને મહારાજે આપી છે બધા છે હજુ, જેના માટે સંપ્રદાયના, જેના માટે સંપ્રદાયની ધુરાઓ છે બધા છે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. મોટા મોટા પુરુષો છે હજુ, કીડી જેવો જીવ પોતાની આંખ નાકને કાનને હરખા નથી રાખી શકતો એવો જીવ જ્યારે સત્સંગના મોટા મોટા પુરુષોનું પરીક્ષણ કરવા બેસી જાય, ધિકાર છે એવા ગ્રહસ્થ આશ્રમમાં પડેલા હોય કે ત્યાગાશ્રમમાં પડેલા હોય, જેના દ્વારા હજારો ભગવાન ભજતા હોય એના પરિમાણો કરવા જે બેસી જતા હોય, ધિકાર છે એવા દ્રોહીઓને જો એ જાગી જાય, જાગી જાય પોતાની જાતને જગાડી દે ને ભગવાન પુરુષોત્તમમાં જો જીવ જોડી દે, મરતા પહેલાં તો ઘણું સારું થશે, નહીં તો પુરુષોત્તમનું ભજન કરવા છતાંય હું હોઈશ કે તમે હશો કે ત્રીજા કોઈ હશે, કોઈનું સારું નહીં થાય, કોઈનું સારું નહીં થાય. શ્રીજી મહારાજનું એક બહુ પાક્કું છે, દયાળુ જેટલા છે પણ એના સાધુ કોઈ નિર્મળ હૃદયના, કોઈ એનો ભગવાનનો ભક્ત જે ભગવાન ભજે છે, ભગવાન ભજે છે એવો જે નિર્મળ હૃદયનો ભક્ત એના દ્રોહમાં ચડે એને શું મળે, શું મળે, શું મળે? કેટલા એવા દ્રોહીઓની શું કથા કહું, પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળની અંદર થઈ ગઈ છે, વર્તમાન કાળમાં, વર્તમાન કાળમાં એવા છે, શું એની કથા કરવાની? આપણે તો ખાલી મુમુક્ષુ તરીકે આપણે એટલું યાદ રાખવું, આપણાથી કાંઈ એવું ના થાય, આપણાથી એવું ના થાય. અરે આપણે કાંઈક સારું કરીએ છીએ નથી સમજી શકતા કોઈ, તો એવું વિચારો કે મહારાજ એને સમજણ ઓછી આપી છે, ભલું મહારાજ એને સારી સમજણ દેજો, એને સાચું સમજાવજો પ્રભુ, બસ આટલું કહીને દૂર રહો. સિવાય કે એ આપ એ આપણા એ આપણને કોઈ જગ્યાએ ફજેત કરે, એ આપણી સામે કાંઈ એવું બોલે તો પક્ષ માટે પાજી પડાવની છાયામાં દબાવવું નહીં, શાસ્ત્રના સિદ્ધાંતોથી એને સમજાવવું જ પડે, સમજાવવું જ પડે. વર્ષો પહેલાં 5-10 સત્તાધારી અને રૂપિયાના મદવાળા માણસો ભેગા થઈ એક ભગવાનના સાધુને કહેવા આવ્યા કે તમારે ભગવાનનો મહિમા કેવો પણ સત્પુરુષોનો મહિમા બહુ ના કેવો લો. આ દ્રોહ ભગવાનનો મહિમા કહો જેટલો કેવો એટલો કહો, પણ સત્પુરુષનો મહિમા ના કહેશો. સત્પુરુષનો મહિમા કહેવાની જરૂર જ સી છે? ભગવાનનો મહિમા કહો ને, ભગવાન સર્વોપરી છે તો ભગવાનનો મહિમા કહો. હવે આ ઉપરથી તો એવું જ લાગે ને કે આ ભગવાનના પાકા ભક્તો, કેવું એના ભગવાનની નિષ્ઠા છે, ભગવાન સિવાય કોઈના ગુણ ના ગાવા આવ્યાની પતિવ્રતાની ટેક છે. એ પતિવ્રતાની ટેકવાળા તિલક ચાંદલોય કપાળમાં ના હોય, તિલક ચાંદલોય ના હોય, માનસી પૂજા કેમ થાય એનું એને ભાન ના હોય, જગતના બધા રગડા ચાટી જતો હોય, અને એની આ વાત પરથી તો એમ લાગે કે એની પતિવ્રતાની ભક્તિ છે, એને પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા છે. ભગવાન સિવાય સત્પુરુષોની વાત ના કરશો, સત્પુરુષોનો મહિમા શા માટે? ભગવાનનો મહિમા ગાવ, સર્વોપરી સ્વામી અને ભગવાન એનો મહિમા ગાવ. આવી વાત જ્યારે સાંભળે ત્યારે કોઈને પણ એમ થાય કે આ પતિવ્રતાની ટેકવાળા ભક્ત છે એ ભક્ત નથી, નરકનો અધિકારી છે. ભગવાનનો મહિમા જેને સમજાયો છે એને ભગવાનના ભક્તનો મહિમા ગાતા ક્યારેય પણ જીભ ઉપર ખચકાટ ન થાય. અરે સત્પુરુષોનો મહિમા નહીં, સત્પુરુષોનો મહિમા નહીં, પુરુષોત્તમ નારાયણના યોગમાં આવેલા બકરાના મહિમા ગાવાના છે આ સત્સંગમાં. પુરુષોત્તમ નારાયણ એના સંતો અને ભક્તોના યોગમાં આવેલા પશુ પક્ષીનો પણ મહિમા છે, ભગવાનના સંતો ભક્તોના યોગમાં આવેલા વૃક્ષોનો પણ મહિમા છે. આ સત્સંગ તો મહિમાનો છે, પણ એની વાતો એટલા માટે હોય કે એને સત્પુરુષોની એલર્જી હોય,
સત્પુરુષોની એલર્જી હોય એના કારણે હોય. માટે વાલા ભક્તો, આપણે સજાગ રહીએ, આપણે સજાગ રહીએ. તમને એવા ઇતિહાસો જો કહેવામાં આવે ને, આખા ગ્રંથ ભરાઈ જાય, ગ્રંથ ભરાઈ જાય. એ ઇતિહાસમાં પડવા જેવું નથી, એ કોઈ શાસ્ત્રોને સાંભળવા જેવા નથી, પણ આપણે આપણી જાતને સુધારવા જેવી છે. કે મારાને તમારાથી હજુ પણ આટલું બોલવાને સાંભળવા છતાંય ક્યાં ખૂનામાં ક્યારે આપણા ભગવદીય સંતો ભક્તોનો દ્રોહ થાય છે એનો વિચાર કરીએ, ઊંડાણમાં વિચાર કરીને એને કાઢીએ. હવે કાઢીએ, છેલ્લો જન્મ કરવો છે આપણે. આપણે પુરુષોત્તમ નારાયણને મળવું છે. આપણે પુરુષોત્તમનું હૃદય નથી દુખાવવું. આપણે ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં ઘા વાગે એવું કાંઈ નથી કરવું, કશું જ નથી કરવું, કશું જ નથી કરવું. જગત ભલે રૂઠે પણ પુરુષોત્તમ નારાયણના રૂઠવા જોઈએ. જગત ભલે રૂઠે પણ મોટા પુરુષોના રૂઠવા જોઈએ. ગુરુજીના જીવનમાં હજારો જગ્યાએ જોવા મળે, હજારો જગ્યાએ, કે ગુરુજીનો દ્રોહ જેને કરોડો વખત કર્યો હોય, દ્રોહ કરતો હોય, અને ગુરુજીની આગળ તમે વાત કરો કે ગુરુજી આ ખરો છે, કાંઈ સમજતો નથી, કાંઈ આમ છે તેમ છે, ગુરુજી તરત કે હસે, મહારાજે એને એવું હુજાડ્યું છે, મહારાજે એને એવું કામ સોંપ્યું છે, આપણને બીજું કામ સોંપ્યું છે, એને એનું કરવા દો, આપણે આપણું કરો. વાહ, અને મહાપુરુષો આવા હોય છે. ઓલા જમદૂતો વાતો કરે, કારણ બેઠો છે આ નિર્મળાનંદ સ્વામી પાસે પણ જો ઊભો થાય તો લઈ લઈએ. આટલું સાંભળવા છતાંય પણ જેના હૃદયમાં લાગણી નથી જન્મતી કે હું ખોટો છું, જે આ સાધુ બીમાર છે એના ખાટલાની બાજુમાં હું બેઠો છું, એની બાજુમાં હું બેઠો છું, તોય પણ જમદૂત મને લેવા માટે આવી શકતા નથી, મને અડી શકતા નથી, તો જો આવા સાધુનો આખી જિંદગી મેં દ્રોહ કર્યો છે, માફી માગી લઉં તો? આવો વિચાર પણ ના આવ્યો. આવા સાધુને બે હાથ જોડું, ભાઈ અત્યાર સુધી જે થઈ ગયું એ પણ માફ કરો. માટે સત્સંગનો રિવાજ છે, અઠવાડિયું 10 દિવસ 15 દિવસ થાય એટલે ભગવાનના સંતો ભક્તો જ્યાં ભેગા રહે, તમે બધા ભેગા થાવ ત્યારે એકાબીજાને કહી દેવું. વરસ નવું વરસ થાય ત્યારે આપણે એકાબીજાને દંડવટ કરીને એકાબીજાને કહે, કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. આપણો જન્મદિવસ હોય ત્યારે ભગવાનના સંતો ભક્તોને દંડવટ કરીને કહીએ છીએ કે મને મારી માફ કરજો, કાંઈ ભૂલ થઈ હોય તો રાજી રહેજો. જાણે અજાણે કંઈક થઈ ગયું હોય, થાય, તમે ભગવાનના ભક્તો છો, અમે સાધુ છીએ, તમારી સાથે રોજ વ્યવહાર થાય તો અમારાથી પણ તમારું થાય, તમારાથી પણ સંતોનો થાય. માટે કેવું બોલ્યું ચાલ્યું, માફ કરજો, રાજી રહેજો, રાજી રહેજો. અને ભગવાનના સંત ભક્તો તો ઉદાર હૃદયના હોય, પણ એના હૃદયમાં રહેલા ભગવાન આ બધો હિસાબ કરે છે, અને ભગવાન તો અંતર્યામી છે સદાય. આખરે એ જ્યારે પેશાબ કરવાની લાગી હતી અને જવું તું લઘુશંકા કરવા, તોય ઊભા ન થયા. અને જ્યારે જ્યારે ત્યાંથી પછી ઊભા થયા, જ્યારે જમદૂતો દૂર જતા રહ્યા અને ત્યાંથી ઊભા થયા કે હવે ક્યાં અહીંયા આગળ છે, હવે અહીં ક્યાં છે, આખી રાત બેઠો રહ્યો. અને સવારની અંદર જ્યારે લઘુશંકા કરવા માટે ગયા ત્યારે લઘુશંકાના ખાડિયામાંથી એને ઉપાડ્યો અને લઈ ગયા. શ્રીજી મહારાજે આગળ રક્ષા કરી હશે, શાસ્ત્રમાં નથી લખાય, પણ દશા આવી થઈ. ભગવા કપડાં પહેરવા છતાંય, શ્રીજી મહારાજ પાસે રહેવા છતાંય, જો ભગવાનના કોઈ નિર્મળ અને ગરીબ હૃદયના સાધુના દ્રોહમાં પડ્યા તો આમ થયું. માટે વાલા ભક્તો, પોતાને મળ્યું છે એનાથી પૂર્ણ રહેવું, આપણને મળેલા સંતો ભક્તોમાંથી દિવ્ય ભાવ જગાડવો, અને આ સત્સંગની અંદર જે કાંઈ થતું હશે, મહારાજની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી એમ મહારાજની ઈચ્છાને પ્રધાન રાખી. મહારાજ જ માલિક છે, મહારાજ ધારે એમ જ થાય, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, તો એવો મહારાજનો કરતા હર્તાપણાનો સંપૂર્ણ સ્વીકાર કરી ભગવાનના સંતો ભક્તોની અંદર અતિશય હેત વધારવું, અતિશય પ્રેમ વધારવો, અતિશય આદર વધારવો, પણ ક્યારેય પણ દ્રોહમાં ના પડવું. મહારાજ કહે છે, ભગવાનના ભક્તના દ્રોહનું સર્વથી અધિક પાપ કયું છે, એવા પાપની અંદર આપણે ક્યારેય ન પડીએ. આપણને મહારાજાને મોટા પુરુષ એવી સદબુદ્ધિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરું છું. આગળ વાલા ભક્તો મહારાજ વાત કરશે કે જે લોકોએ ભગવાનનો ડાયરેક્ટ દ્રોહ કર્યો પણ છતાંય પણ એનું કલ્યાણ થયું,
એ વિશે એક મહારાજ બીજી વાતો કરશે અને આવતીકાલે સાંભળીશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જય.